છેલ્લા લેક્ચરમાં ઉદાહરણ 8 સુધીના દાખલા ગણેલા હતા આજના લેક્ચરની શરૂઆત 9માં ઉદાહરણથી કરીએ તો 9માં ઉદાહરણની રકમ શું છે તે જોઈએ 10 ની માઈનસ 8 ઘાત કુલમ અને માઈનસ 10 ની 8 ઘાત કુલમ ના બે વીજભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે તો A B અને C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણો A B અને C બિંદુ ક્યાં છે તેની આકૃતિ રકમમાં આપેલી છે તો સૌથી પહેલું કામ આપણે આકૃતિ દોરીએ ઉદાહરણ 1.9 તો બે વીજ ભારો Q1 અને Q2 Q1 નું મૂલ્ય છે 10 ની માઈનસ 8 ઘાત કુલમ અને Q2 એ માઈનસ 10 ની માઈનસ 8 ઘાત કુલમ છે એટલે આપેલા બંને વીજભારો સજા વિજાતી સમાન મૂલ્યના છે અને તેમની વચ્ચેનું અંતર 0.1 મીટર નું આપેલું છે આ અંતર 0.1 તો સમાન મૂલ્યના વિજાતીય વીજભારો હોય અને પરિમિત અંતરે મૂકેલા હોય તો તેનાથી જે રચના તૈયાર થાય તેને ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે એટલે અત્યારે આ આપેલા બે વીજભારો અથવા તો બે વીજભારોનું તંત્ર એ વિદ્યુત ડાયપોલની રચના કરે છે હવે આ ડાયપોલને કારણે A, B અને C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણવાની છે તો A બિંદુ ક્યાં છે આ ડાયપોલના મધ્ય બિંદુ પર આ બિંદુ A જે બે વીજભારને જોડતી રેખાના મધ્ય બિંદુ પાસે છે હવે B બિંદુ ક્યાં છે તો Q1 થી 0.05 મીટર અંતરે આવેલું B બિંદુ એટલે A અને B માંથી પસાર થતી જે રેખા છે બંને વીજભારમાંથી પસાર થતી રેખા છે તે રેખા પર Q1 થી 0.05 મીટર અંતરે આ B બિંદુ આવેલું છે જે ડાયપોલની અક્ષ પરનું બિંદુ છે તેવું કહી શકાય અને C બિંદુ ક્યાં છે તો C બિંદુ એ આ બંને વીજભારને જોડતી રેખાના લંબ દ્વિભાજક પર છે આ બંને વીજભારને જોડતી રેખાના લંબ દ્વિભાજક પર અહીંયા બિંદુ જેનું Q1 થી અંતર 0.1 મીટર અને Q2 થી જે અંતર છે તે પણ 0.1 મીટર આપેલું છે તો આ ત્રણે ત્રણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે તે ગણતરી કરવાની છે તો આ દાખલો અલગ અલગ બે રીતે ગણી શકાય એમાં પહેલી રીત તો આપેલા બંને વીજભારો બિંદુવત વીજભાર છે અને આ બંને વીજભારોના સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરી અને તેમના સદિશ સરવાળા વડે દરેક બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ગણી શકાય સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને અને બીજી રીતની વાત કરીએ તો અત્યારે આ બંને વીજભારો ડાયપોલની રચના કરે છે અને પરિણામે વિદ્યુત ડાયપોલ માટે આપણે જે સૂત્ર મેળવેલા હતા તેનો ઉપયોગ કરીને પણ આ દાખલાની ગણતરી કરી શકાય અત્યારે એ બંને રીત દ્વારા આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ તો પહેલી રીત છે તેમાં સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપેલા બધા જ વીજભારોના સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળાથી મળે તો ચાલો પહેલું કામ કે બંને વીજભારોને કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કઈ છે તેની ગણતરી કરી લઈએ તો બિંદુવત વીજભારને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર 1/4πε0Q/r² છે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો આધાર એક તો આપેલા વીજભાર અને બીજું વીજભારથી બિંદુના અંતર પર છે અત્યારે બિંદુ A
આ બંને વિભાગોના જોડતી રેખાનું મધ્ય બિંદુ છે પરિણામે બંને વિભાગોથી એ બિંદુનું અંતર સરખું હશે અને મૂલ્યની દ્રષ્ટિએ પણ આ બંને વિભાગો એક સરખા છે એટલે એ બિંદુ પાસે આ બંને વિભાગોને કારણે જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે તેના મૂલ્ય એક સરખા છે તો પહેલા આપણે એ બિંદુ પાસે તીવ્રતા ગણીએ છીએ એ બિંદુ માટે Q1 ને કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે તેનું મૂલ્ય E1 Q2 ને કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે તેની તીવ્રતા E2 અને મૂલ્યની દ્રષ્ટિએ બંને સમાન છે બંને બિંદુ પર વિભાર વાથી 1/4 પાઈ એપ્સિલોન 0 Q / R² જ્યાં R એટલે વિભારથી એ બિંદુનું અંતર અહીંયા Q1 અથવા તો Q2 કોઈ પણ વિભાર લઈ શકાય મૂલ્યની દ્રષ્ટિએ બંને સરખા છે Q1 થી અંતર લઈએ અથવા તો Q2 થી અંતર લઈએ બંને એક જ સરખા થશે કારણ કે એ બિંદુ આનો મધ્ય બિંદુ છે ચલો 1/4 પાઈ એપ્સિલોન 0 નું મૂલ્ય 9×10⁻⁹ Q1 (10⁻⁸) / R² તો Q1 થી Q2 વચ્ચેનું કુલ અંતર 0.1 મીટર છે આ મધ્ય બિંદુ હોવાથી Q1 અને A વચ્ચેનું અંતર 0.05 મીટર થશે એનો અર્થ શું તો સાદુરૂપ આપી દઈએ આ 9×10⁻⁹ જશે 1 છેદમાં આ 0.05 એના સ્થાને આપણે લખી શકીએ 5×10⁻²⁴ એનો સ્ક્વેર તો 90×25×10⁻⁴ ચાલો તો 90/25 ગણતરી કરી લઈએ 90/25 જવાબ આવે છે 3.6 3.6 4 માઇનસ છે અંશમાં લીધી તો પ્લસ થઈ જશે તો પ્લસ 4 વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ ન્યૂટન પ્રતિ તો Q1 અને Q2 બંનેને કારણે બિંદુ A પાસે જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે સ્વતંત્ર એ 3.6×10⁴ પરિણામે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે આ મૂલ્ય ઉપરાંત બંને ક્ષેત્રની દિશા કઈ છે તે પણ જાણવું જરૂરી છે તો Q1 ધન વિભાગ છે પરિણામે ક્ષેત્ર રેખાઓ વિભાગમાંથી બહાર તરફની હોય તો Q1 માંથી બહાર નીકળતી હોય અને બિંદુ A માંથી પસાર થતી હોય એવી દિશા Q1 ના વિદ્યુત ક્ષેત્રને રજૂ કરે છે આ E1 ની દિશા આ Q2 એ ઋણ વિભાગ છે પરિણામે એની ક્ષેત્ર રેખાઓ વિભાગમાં અંદર તરફ હોય વિભાગ તરફ તો એ બિંદુથી Q2 તરફની જે દિશા છે તે E2 ની દિશા થશે અને આકૃતિ પરથી જોઈ શકાય છે કે E1 અને E2 બંને એક જ દિશામાં છે તો એ બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ગણવા માટે સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરવો પડે તો એ બિંદુ પાસેનું જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે બંને સ્વયં વિભારોના સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો અને અત્યારે એક જ દિશા હોવાથી સાદા સરવાળા વડે તેને રજૂ કરી શકાય જો વિરુદ્ધ દિશા હોય તો બાદ બાકીથી તો 3.6×10⁴ +3.6×10⁴ જવાબ આવે છે 7.2×10⁴ ન્યૂટન પ્રતિ અને કઈ દિશામાં હશે આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર Q1 થી Q2 તરફની દિશામાં Q1 થી Q2 તરફની દિશામાં તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ની ગણતરી થઈ ગઈ હવે આવી જ રીતે બિંદુ B પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું હશે એની ગણતરી કરીએ તો બિંદુ B પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી તો બિંદુ B પાસે પણ બંનેને કારણે તીવ્રતા સરખી મળશે જોઈ લઈએ તો વિભારના મૂલ્યો તો સરખા છે
જો બી બિંદુ નું બંને વિભાજ્ય અંતર સરખું હોય તો તીવ્રતા પણ સરખી હોય તો q1 થી b બિંદુ નું અંતર 0.05 મીટર છે જ્યારે q2 થી b બિંદુ નું અંતર 0.15 મીટર છે તો અંતર અલગ અલગ છે પરિણામે તીવ્રતાઓ પણ અલગ અલગ હશે તો બંને વિભાગને કારણે જે સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્ર છે તેની અલગ અલગ ગણતરી કરી તો q1 ને કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે તેને e1 વડે દર્શાવીએ બિંદુવત વિભાગ હોવાથી 1/4 પાઈ એપ્સીલોન 0 q1 / r1 ચાલો 1/4 પાઈ એપ્સીલોન 0 નું મૂલ્ય 9 क्षेत्र गणी लगे જેની તીવ્રતાને e2 વડે દર્શાવીએ તો q2 પણ બિંદુવત વિભાગ છે માટે 1/4 પાઈ એપ્સીલોન 0 q2 / r2 સ્ક્વેર 1/4 પાઈ એપ્સીલોન 0 નું મૂલ્ય 9 / 10 ની 9 ઘાત q2 10 ની - 8 ઘાત અને q2 થી બિંદુ b નું અંતર 0.1 + 0.05 0.15 નો સ્ક્વેર છે તેને આપણે લખી શકીએ કે 15 / 10 ની - 2 ઘાત એનો સ્ક્વેર 0.15 લખી કે 15 / 10 ની - 2 ઘાત એક જ ગણે તો e2 બરાબર અહીંયા ઘાત ની સાપ કરીએ તો 9 ઘાત માંથી 8 ઘાત થાય 10 ની એક જ ઘાત એટલે 10 વધે 9 / 10 તો 90 15 નો સ્ક્વેર 225 અને માઇનસ 2 ઘાત છે તો સ્ક્વેર કરીએ 4 તો 90/225 90/225 જવાબ આવે છે 0.4 0.4 માઇનસ 4 ઘાત છે અંશમાં લઈ લે તો પ્લસ 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ અત્યારે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે e1 અને e2 નો કાં તો સરવાળો કરવો પડશે કે કાં તો બાદબાકી કરવી પડશે સદિશ સરવાળો પરિણામે બંનેની ઘાત એક જ સરખી રાખી છે 4 હવે સરવાળો કરવો કે બાદબાકી તે બિંદુ B પાસે આ બંનેના ક્ષેત્રની દિશા નક્કી કરે તો q1 ધન વિભાગથી અને ધન વિભાગોમાંથી ક્ષેત્ર રેખાઓ વિભાગમાંથી બહાર તરફની હશે તો q1 માંથી બહાર તરફની b માંથી પસાર થતી જે દિશા છે તે q1 ના વિદ્યુત ક્ષેત્રને દર્શાવે અને q2 ઋણ વિભારોમાંથી તેની ક્ષેત્ર રેખાઓ વિભાર તરફની હશે તો b થી વિભાર તરફની જે દિશા છે તે q2 ના વિદ્યુત ક્ષેત્રને દર્શાવે અને આકૃતિ પરથી જોઈ શકાય છે કે બંને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પરિણામે વિદ્યુત ક્ષેત્ર બાદબાકી બનશે તો હવે બિંદુ B પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે દરેકના સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળાથી મળે E1 - E2 E1 3.6 10 ની 4 ઘાત 0.4 છેલ્લો જવાબ ધન મળે છે એનો અર્થ એ ઈવન ની જે દિશા છે તે આ પરિણામી ક્ષેત્રની દિશામાં છે અને ઈવન કઈ દિશામાં છે q2 થી q1 તરફ એટલે આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર q2 થી q1 તરફની દિશામાં મળે આવી જ રીતે બિંદુ C પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરી લઈએ
बिंदु सी क्या आवेलू छे बन्ने विद्वारना जोड़ती रेखाना लंब विभाजक पर अने बन्ने विद्वारने जोड़ती रेखाना लंब विभाजक पर आवेला कोई पण बिंदु नु बन्ने विद्वारो थी अंतर हमेशा सरखु होय એટલે Q1 અને Q2 થી C બિંદુના અંતર સરખા છે Q1 અને Q2 વિદ્યુતભાર મૂલ્યની દ્રષ્ટિએ સરખા છે તો બંનેને કારણે C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ સરખી મળશે હવે આપણે ગણતરી કરીએ છીએ C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મૂલ્યની દ્રષ્ટિએ બંને એક સરખા Q1 બરાબર Q2 ચાલો તો 1 upon 4 pi epsilon 0 q1 upon r1 square 1 upon 4 pi epsilon 0 એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત q1 10 ની 8 ઘાત માઈનસ upon r1 square તો q1 થી c બિંદુનું અંતર 0.1 એટલે 1 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત તો 0.1 લખીએ 1 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત લખી બંનેનો અર્થ કે એનો સ્ક્વેર સાદો રૂપ આપી દીધો તો 9 ગુણ્યા 10 ની ઘાત આ માઈનસ 2 ઘાત થઈ જશે ઈ માઈનસ 2 ઘાત માઈનસ માં લઈ જઈએ પ્લસ 2 ઘાત થઈ જાય અને અહીંયા 1 ઘાત વધશે જવાબ આવશે 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ હવે मूल्य की दृष्टि तो E1 અને E2 સરખા છે હવે આપણે દિશાની વાત કરીએ તો C બિંદુ પાસે બંનેના વિદ્યુત ક્ષેત્ર જો એક જ દિશામાં હોય તો સાદા સરવાળાથી જવાબ મળી જાય પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે તો સાદી બાદબાકીથી જવાબ મળી જાય અને જો તેમની વચ્ચે કોઈ ખૂણો બનતો હોય તો કોસાઇનના નિયમ પ્રમાણે ગણતરી કરવી પડે તો Q1 ધનની વાત છે પરિણામે તેનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંથી બહાર નીકળતી હોય તો Q1 થી દૂર તરફ અને C માંથી પસાર થાય કે E1 ની દિશા થશે જ્યારે Q2 ઋણ વિભાર હોવાથી વિભાર તરફની જે દિશા છે તે E2 ની દિશા હશે બંને અલગ અલગ દિશામાં છે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે મળે તે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે આ બંને સદિશો દ્વારા એક સમાચકો તૈયાર કરીએ અને આ જે સમાચકો તૈયાર થાય તે સમાચકોનું આ વિકર્ણ કે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે અને વિકર્ણની જે દિશા છે પરિણામી ક્ષેત્રની દિશા છે તે Q1 થી Q2 તરફની હશે Q1 થી Q2 તરફની હવે કઈ રીતે બની શકાય તો E1 સદિશ અને E2 સદિશ વચ્ચેનો ખૂણો કેટલો તો આ એક બાજુ 0.1 મીટર બીજી બાજુ 0.1 મીટર ત્રીજી બાજુ 0.1 મીટર એટલે આ જે ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ છે પરિણામે અંદર જે ખૂણો બને તે 60 અંશનો હશે તો E1 અને E2 સદિશ વચ્ચેનો ખૂણો 120 અંશનો હશે તો અહીંયા લખી શકીએ હવે C બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E1 પ્લસ E2 બંને સદિશોના સરવાળાથી મળે આ પરિણામી સદિશનું મૂલ્ય કોસાઇનના નિયમ પ્રમાણે અંડર રૂટ ઓફ e1 સ્ક્વેર પ્લસ e2 સ્ક્વેર પ્લસ 2 e1 e2 કોસ 120 અંશ ચાલો e1 અને e2 અત્યારે મૂલ્યની દ્રષ્ટિએ સરખા છે એટલે બંનેના મૂલ્ય આપણે એક સરખા લઈ લઈએ કેપિટલ E જે तो अंडर ऑफ e स्क्वायर प्लस e स्क्वायर प्लस 2 e स्क्वायर cos 120 નું મૂલ્ય યાદ રાખવાનું માઈનસ માં તો e स्क्वायर प्लस e स्क्वायर અને માઈનસ e स्क्वायर તો આનો જવાબ આવશે અંડર રૂટ ઓફ e स्क्वायर વર્ગ વર્ગનું કેન્સલ થી એટલે કે 9 ગુણ્યા 10 ની 3 ન્યૂટન પ્રતિ કુલમ અને કઈ દિશામાં હશે આ વિદ્યુત ક્ષેત્ર Q1 થી Q2 તરફની દિશામાં તો આ રીતે જ્યારે આપણી પાસે વિદ્યુતભારોનું તંત્ર હોય
ત્યારે કોઈ પણ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ દરેક વિદ્યુતભારોના સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળાથી મેળવી શકાય અને સદિશ સરવાળામાં યાદ રાખવાનું કે આપેલા સદિશો બધા એક જ દિશાના હોય તો સાદા સરવાળાથી મૂલ્ય ગણી શકાય પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો સાદી બાદબાકીથી ગણી શકાય અને તેમની વચ્ચે ખૂણો બનતો હોય ત્યારે સમાચકોથી તેની દિશા અને આ કોસાઇનના સૂત્રની મદદથી તેનું મૂલ્ય ગણી શકાય હવે આ જ દાખલો આપણે વિદ્યુત ડાયપોલની થિયરીમાં જે સૂત્ર મેળવેલા હતા એના પરથી પણ ગણી શકાય કઈ રીતે હવે આ જ દાખલો એ બીજી રીતે બની ડાયપોલના જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને તો આ બે વિભાગ વચ્ચેનું જે અંતર છે તે 0.1 મીટર આ જે અંતર છે તે 0.05 મીટર ચાલો વિદ્યુત ડાયપોલ ને કારણે તેની આસપાસના કોઈ પણ બિંદુના વિદ્યુત ક્ષેત્રની વાત કરી તો અક્ષ પર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નો સૂત્ર આવું મેળવેલું 2kb અપોન r² પ્લસ a² સોરી r² માઇનસ a² નો સ્ક્વેર 2kb r અપોન r² માઇનસ a² નો સ્ક્વેર અને જો r નું મૂલ્ય એટલે બિંદુનું અંતર બે વિભાર વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ વધારે હોય r ગ્રેટર ધેન a હોય તો r ની સરખામણીમાં a ને અવગણી શકાય અને પરિણામી સૂત્ર આવું મળે છે 2kb / r પણ આ સૂત્ર ક્યારે r ગ્રેટર ધેન a હોય ત્યારે અને વિષુ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવેલું હતું માઇનસ kb / r² + a² / 3 અને જો r ગ્રેટર ધેન એ શરતનું પાલન થતું હોય તો માઇનસ kb / r અહીંયા ઋણ નિશાની શું દર્શાવે છે કે વિષુ રેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એના ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય જ્યારે અહીંયા ધન મળે છે એનો અર્થ કે અક્ષ પરના કોઈ પણ બિંદુનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય અને મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હું પણ એક સૂત્ર કહેલું હતું માઇનસ kb / a² જે ઋણ દિશાને સૂચવે છે કે ડાયપોલના મધ્ય બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હશે તો આ દાખલામાં અત્યારે જે બે વિજભારો છે તે મૂલ્યમાં સમાન વિજાતીય અને પરિમિત અંતરે હોવાથી તે વિદ્યુત ડાયપોલની રચના કરે છે અને પરિણામે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તેની આસપાસના કોઈ અન્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરી શકાય અને આ સૂત્રનો ઉપયોગ કરીને જો આપણે ગણતરી કરવી હોય તો આપણી પાસે ડાયપોલ મોમેન્ટ હોવી જોઈએ તો સૌથી પહેલું કામ આપણે ડાયપોલ મોમેન્ટ કરીએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કયા સૂત્રથી મળશે એનું સૂત્ર છે p / 2a / q જ્યાં 2a શું દર્શાવે બે વિજભાર વચ્ચેનું અંતર 0.1 મીટર q શું દર્શાવે છે વિદ્યુતભારનું મૂલ્ય મૂલ્યની દ્રષ્ટિએ તો બંને સરખા છે માઇનસ r તો માઇનસ 9^1 ન્યુટન છે કુલંબ મીટર આ ડાયપોલ મોમેન્ટ છે કઈ દિશામાં હોય ડાયપોલ મોમેન્ટ હંમેશા માઇનસ q થી પ્લસ q તરફની દિશામાં તો માઇનસ q થી પ્લસ q તરફની આ જે દિશા છે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p સદિશ હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આ દરેક બિંદુ પાસે ગણતરી કરી છે પહેલા એ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણી છે અને એ બિંદુ એ આ ડાયપોલનું મધ્ય બિંદુ છે પરિણામે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા kp / a² મળશે ઋણ
ઋણ નિશાની તો નિશાનું સૂચન કરે છે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ તમે જોઈ શકો છો કે આ ડાયપોલ મોમેન્ટની દિશા છે અને પરિણામી ક્ષેત્ર આ દિશામાં પડશે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં ચાલો કે 9 × 10⁻⁹ p ડાયપોલ મોમેન્ટ 10⁻⁹ / a ઘન a શું છે ડાયપોલના મધ્ય બિંદુથી બીજભારનું અંતર તો કુલ અંતર છે 0.1 મીટર તો મધ્ય બિંદુથી દરેક બિંદુ અંતર થશે 0.05 અને 0.05 ને આપણે આ રીતે લખી શકીએ 5 × 10⁻²² એનો સ્ક્વેર 5 × 10⁻²² નો સ્ક્વેર હવે સાદુરૂપ આપી દઈએ તો 9 ઘાત કેન્સલ થઈ જાય તો 9 / 25 જવાબ આવે છે 0.36 તો 0.36 / 10⁻⁷ સોરી શું ભૂલ થઈ છે લાચારી ગણતરીમાં અહીંયા આપણે જે સૂત્ર લખેલું છે કે −kp/a^10⁻⁷ અહીંયા છેદમાં આવશે −4 −4 ને અંશમાં લઈ જઈએ તો 0.36 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલ જે ડાયપોલના મધ્ય બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે જ્યારે આપણે ગણેલું હતું ત્યારે 7.2 જેટલું મળતું હતું તો અહીંયા આપણે કઈ ભૂલ હોવી જોઈએ શું ભૂલ છે જોઈએ −kp/a^3 બરાબર છે અહીંયા ઘન છે તો અહીંયા 9/5 નો ઘન આવશે સૂત્રમાં અહીંયા જો a ઘન છે એટલે આનો ઘન આવે તો 9/125 જવાબ આવે છે 0.05 ઘાત −6 ઘાત અંશમાં લઈ લઈએ તો +6 થાય ચલો બે આકાર ખસેડી લઈએ તો 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ્બ અને કઈ દિશામાં હશે આ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા ડાયપોલ મોમેન્ટ છે Q2 થી Q1 તરફ તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા હશે Q1 થી Q2 તો પહેલો જવાબ આ રીતે મેળવી શકાય હવે બિંદુ B પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરીએ તો બિંદુ B ક્યાં આવેલું છે બંને વીજભારમાંથી પસાર થતી રેખા પર જેને આપણે ડાયપોલની અક્ષ તરીકે ઓળખીએ છીએ અને અક્ષ પર આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ સૂત્રથી ગણી શકાય અથવા તો આ સૂત્રથી ગણી શકાય જો r > a હોય તો આપણે આનો ઉપયોગ કરીશું અને r ની સરખામણીમાં a ન કરી શકાય તો આનો ઉપયોગ કરીશું જેમાં r એટલે શું ડાયપોલના મધ્ય બિંદુથી તો મધ્ય બિંદુથી આ બી બિંદુનું અંતર થશે 0.1 મીટર અને એ એટલે મધ્ય બિંદુથી બીજબાનું અંતર 0.05 મીટર તો 0.1 ની સરખામણીમાં 0.05 અવગણી શકાય નહીં એટલે બિંદુ બી પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરવા માટે આ સૂત્ર કામ લાગશે નહીં અત્યારે r > n > એ શરતનું પાલન થતું નથી આર ની સરખામણીમાં એનું મૂલ્ય અવગણી શકાય તેટલું નાનું હોવું તો અને તો જ આ સૂત્રનો ઉપયોગ કરી શકાય તો આપણે આ સૂત્ર લખીએ EB ચાલો 2kER/r² - a² નો સ્ક્વેર કિંમત મૂકી દઈએ 2 કે 9 × 10⁹ p ડાયપોલ મોમેન્ટ 10⁹ મધ્ય બિંદુથી મધ્ય બિંદુથી ઉદ્ભવનું અંતર 0.05 0.05 નો અર્થ 5 × 10⁻²² એનો સ્ક્વેર
અને આખાનો સ્ક્વેર ચાલો 7 નું ભાગી લઈએ તો 9 ગુણ્યા 2 18 ઘાતનો હિસાબ કરીએ તો આ બધી કેન્સલ થઈ જાય 10 ની માઈનસ 3 ઘાત હવે આપણે જાણીએ છીએ કે સરવાળા અને બાદબાકીમાં ઘાત એકદમ સરખી હોવી જોઈએ અહીંયા માઈનસ 2 ઘાત થશે અહીંયા માઈનસ 4 ઘાત થશે એટલે બાદબાકી શક્ય નથી એટલે ઘાતને એક સરખી કરવા માટે અહીંયા માઈનસ 1 ઘાત છે તેને માઈનસ 2 ઘાતમાં ફેરવી નાખીએ તો આ 1 છે અહીંયા 10 બની શકાય તો 10 નો સ્ક્વેર 100 અને 5 નો સ્ક્વેર 25 એનો સ્ક્વેર જ્યારે ઘાત અહીંયા માઈનસ 4 અહીંયા પણ માઈનસ 4 છે તેને કોમન લઈએ અને કૌંસ ઉપર સ્ક્વેર તો છે સાદું પાકી દઈએ તો આ થશે 1.8 સોરી 18 તો છે ઘાતની વાત કરીએ તો 4 2 8 ઘાત અંશમાં દ્વિભાજ થઈ જાય તો 8 માંથી 1 જશે 7 છેદમાં 100 માંથી 25 જાય 75 અને 75 નો સ્ક્વેર 56 25 ચાલો 18 ભાગ્યા 56 25 જવાબ છે 0.0032 0.0032 ગુણ્યા 10 ની 7 એક આંકડા પછી કોઈ લખીએ તો 3.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યુટન પ્રતિ કુલમ કઈ દિશામાં હશે ડાયપોલ મોમેન્ટ ની દિશામાં અને ડાયપોલ મોમેન્ટ ની દિશા છે q2 થી q1 પર તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર q2 થી q1 પર અને હવે c બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બની અને c બિંદુ અત્યારે વિષુ રેખા પર આવેલું છે અને વિષુ રેખા પરનો બિંદુ હોવાથી ત્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર માઇનસ kb અપોન r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 3/2 r greater than એ શરતનું પાલન થતું નથી ચાલો કિંમત લખી નાખીએ ઋણ નિશાની તો દિશા સૂચન કરે છે લખતા નથી 9 ગુણ્યા 10 ની 9 ભાગ p ડાયપોલ મોમેન્ટ માઇનસ 9 ભાગ અપોન r સ્ક્વેર r એટલે ડાયપોલના મધ્ય બિંદુથી c બિંદુનું અંતર હવે આ અંતર કેટલું હશે તે આપણે ગણતરી કરવી પડે તો આ કરણ થશે આ એક બાજુ તો આ બીજી બાજુ તો આ કોઈ એક બાજુનું મૂલ્ય કેટલું મળે ac બરાબર અંડર રૂટ કર્ણનો સ્ક્વેર કર્ણનો સ્ક્વેર એટલે 0.1 નો સ્ક્વેર તો 1 ગુણ્યા 10 ની માઇનસ 2 ભાગ a નો સ્ક્વેર માઇનસ b ની બાજુ નો સ્ક્વેર 0.05 નો સ્ક્વેર એટલે અહીંયા આપણે લખીએ 10 ગુણ્યા 10 ની માઇનસ 2 ભાગ અને 5 ગુણ્યા 10 ની માઇનસ 2 ભાગ a નો સ્ક્વેર તો માઇનસ 2 નો સ્ક્વેર માઇનસ 4 ભાગ વર્ગ લઈ લઈએ તો માઇનસ 2 ભાગ અને 10 નો સ્ક્વેર 100 માંથી 25 થાય 75 75 નો વર્ગમૂળ તો કે સ્ક્વેર લખવાનું છે એટલે ખરેખર તો આવું થશે 75 ગુણ્યા 10 ની માઇનસ 4 ભાગ વર્ગમૂળ તો આ જે AC છે એ ડાયપોલના મધ્ય બિંદુથી C બિંદુનું જે અંતર છે તે અંડર રૂટ 75 ગુણ્યા 10 ની માઇનસ 4 ભાગ મળે કઈ રીતે આમાં આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને કે કોઈ એક બાજુનું મૂલ્ય એટલે અંડર રૂટ કર્ણનો સ્ક્વેર માઇનસ બીજી બાજુનો સ્ક્વેર તો આ સ્ક્વેર લખવાનું છે એટલે વર્ગમૂળનું કેન્સલ થઈ જાય તો 75 ગુણ્યા 10 ની માઇનસ 4 આ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એ એટલે ડાયપોલના મધ્ય બિંદુથી બીજાનું અંતર 0.05 છે એનો સ્ક્વેર કરીએ 0.05 એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 2 એનો સ્ક્વેર કરીએ તો 25 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત અને 3/2 ઘાત કેન્સલ થઈ જાય 9 સાદું રૂપ આપી દઈએ તો બંનેમાંથી 10 ની માઇનસ 4 ઘાત કોમન લઈએ તો આ 10 ની માઇનસ 4 ઘાત અને એની ઘાત છે 3 ગુણ્યા 75 અને 25 100 તો 100 ને હું આ રીતે લખી શકું 10 નો સ્ક્વેર અને 3 બાદ ચાલો સાદું આપી દઈએ 9 બે બે કેન્સલ 10 નો ઘન અહીંયા બે બે કેન્સલ 10 ની માઇનસ 6 તો માઇનસ 3 ઘાત અંશમાં જાય 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ
અને વિષુવરેખા પર હોવાથી ડાયપોલની વિરુદ્ધ દિશામાં હશે ડાયપોલ મોમેન્ટ છે q2 થી q1 તરફ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર હશે q1 થી q2 તરફ તો આ રીતે આ દાખલો ડાયપોલ મોમેન્ટ ડાયપોલ ને ધ્યાનમાં લઈને પણ ગણતરી કરી શકાય અને સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે દરેક વિભાગને બિંદુવત વિભાગ તરીકે લઈ તેના સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી અને ગણી શકાય હવે ઉદાહરણ 10 ની વાત કરીએ ઉદાહરણ 10 ની રકમ વાંચો બે વીજ ભારો 10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટર અંતરે છે અને આકૃતિ આપેલી છે અક્ષ પરના 15 સેમી દૂર આવેલા બિંદુ પાસે અને 15 સેમી દૂર આવેલા બિંદુ Q પાસે વિદ્યુત ક્ષેત્ર ગણો એટલે બે બિંદુ OP અને Q આપેલા છે એક અક્ષ પર છે એક વિષુવરેખા પર છે તો તેમની આ બે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણવાની છે અને અહીંયા પણ જે આકૃતિ આપેલી છે તેમાં બંને વિજભારો સજાતીય અસલ સમાન મૂલ્યના અને વિજાતીય છે એટલે કે આ દાખલામાં પણ જે બે વિજભારો આપેલા છે તે વિદ્યુત ડાયપોલની રચના કરે છે ચાલો ઉદાહરણ 10 ની વાત કરીએ છીએ ઉદાહરણ 10 વિદ્યુત ડાયપોલ આપેલી છે આ વિદ્યુત ડાયપોલ આ એક વિભાર Q1 આ બીજો વિભાર Q2 અને મૂલ્ય બંનેના એક જ સરખા છે 10 માઇક્રોકુલમ એટલે આ પણ 10 માઇક્રોકુલમ આ પણ 10 માઇક્રોકુલમ અહીંયા Q1 બરાબર Q2 મૂલ્યની દ્રષ્ટિએ સરખા છે Q1 એ પ્લસ 10 માઇક્રોકુલમ માઇક્રો એટલે માઇનસ 6 એમાંથી આ એક ઝીરો કેન્સલ થઈ જાય માઇનસ 5 અને Q2 એ માઇનસ 10 માઇક્રોકુલમ એટલે માઇનસ 10 ની માઇનસ 5 ઘાત તેમની વચ્ચેનો કુલ અંતર જે આપેલું છે બે વિભાગ વચ્ચેનું તે 5 મિલીમીટર છે આ કુલ અંતર જેને આપણે કુલ એ વડે દર્શાવીએ છીએ તે 5 મિલીમીટર છે હવે બિંદુ P અને બિંદુ Q તેના મધ્ય બિંદુથી 15 સેમી અંતરે આવેલા છે અને તે બંને બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરવાની છે તો P બિંદુ એ ધન વીજભાર તરફ છે અને અત્યારે આપણે આ બિંદુને ધન વીજભાર તરીકે લીધેલું છે એટલે P બિંદુ આ બાજુ છે આ બિંદુ P અને મધ્ય બિંદુથી એનું જે અંતર છે તે 15 સેન્ટીમીટર છે જ્યારે Q બિંદુ એ વિષુવરેખા પર આવેલું છે અને Q બિંદુનું અંતર પણ 15 સેન્ટીમીટર છે તો આ બંને બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણો તો એક બિંદુ P એ ડાયપોલની અક્ષ પરનો બિંદુ ગણાય અને બીજો બિંદુ Q એ વિષુવરેખાનો બિંદુ ગણાશે તો અક્ષ અને વિષુવરેખાના સૂત્ર આપણે જાણીએ છીએ તેની મદદથી આ દાખલાની ગણતરી કરી શકાય કયા સૂત્રનો ઉપયોગ કરવાનો તો અંતર છે બિંદુ P અને Q ના તે 15 સેન્ટીમીટર છે જેને મિલીમીટરમાં રૂપાંતર કરીએ તો 150 મિલીમીટર થાય જ્યારે A એટલે મધ્ય બિંદુથી વિભાગનું અંતર છે એ 2.5 મિલીમીટર થશે તો 150 મિલીમીટર ની સરખામણીમાં 2.5 મિલીમીટર અવગણી શકાય એટલું નાનું મૂલ્ય ગણાય પરિણામે આપણે અત્યારે R greater than એ શરતનું પાલન થતું હોય તે સૂત્રનો ઉપયોગ કરશું તો ગણતરી માટે આપણે પેલા ડાયપોલ મોમેન્ટની જરૂર પડે તો વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ ગણી લઈએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a q 2a એટલે બે વિભાર વચ્ચેનું અંતર 5 મિલીમીટર છે એને મીટરમાં ફેરવી નાખી
20 बार ना मूल्य 10 की माइनस 5 तो 5 गुणिया 10 की माइनस 8 बार कूलम मीटर आ डाइपोल मोमेंट कई दिशा में आसे माइनस यू थी प्लस की तरफ आ डाइपोल मोमेंट की दिशा से माइनस यू थी प्लस की तरफ चलो હવે આપણે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બની P બિંદુ અત્યારે અક્ષ પર આવેલું છે અને તેનું અંતર એની સરખામણીમાં ખૂબ જ મોટું છે પરિણામે સૂત્ર 2KP/R1 K નું મૂલ્ય 9×10⁻¹ P ડાયપોલ મોમેન્ટ 5×10⁻¹⁸ / R ડાયપોલના મધ્ય બિંદુથી બિંદુ P નું અંતર જે 15 સેન્ટીમીટર આપેલું છે તેને મીટરમાં ફેરવીએ તો 0.15 મીટર એનો સ્ક્વેર એટલે 15×10⁻², એનો ઘન 15×10⁻², એનો ઘન સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 5×2 = 10×9 = 90 અને 1 ઘાત એટલે 90×10⁻¹ છેદમાં 15 નો ઘન. જવાબ આવશે 0.267 લઈ લઈએ પ્લસ થઈ જાય તો 2.67×10⁵ ન્યૂટન પ્રતિ કુલમ્બ. કઈ દિશામાં? ડાયપોલ મોમેન્ટ ની દિશામાં. અને ડાયપોલ મોમેન્ટ અત્યારે કઈ દિશામાં છે? Q2 થી Q1 તરફ અથવા તો માઇનસ થી પ્લસ તરફ. તો અહીંયા લખી શકાય માઇનસ Q થી પ્લસ Q તરફ. હવે Q બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણીએ તો Q બિંદુ માટે અને Q બિંદુ વિષુવરેખા પર છે અને વિષુવરેખા પર હોવાથી ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો સૂત્ર માઇનસ KP/R. જ્યાં દિશાની એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશાનું સૂચન કરે છે. આપણે અત્યારે મૂલ્યની ગણતરી કરીએ છીએ KP/R. હવે તમે અહીંયા જોઈ શકો છો કે બંનેમાં સામાન્ય છે અચળાંક P ડાયપોલ મોમેન્ટ બંને માટે એક જ સરખું મૂલ્ય આ એ અંતર દર્શાવે છે. તો P બિંદુ પણ 15 સેમી અંતરે હતું, Q બિંદુનું અંતર પણ 15 સેમી છે એટલે R પણ બંનેમાં સમાન. તો અહીંયા 2KP/R બનશે જે આના કરતા બમણું મૂલ્ય છે એટલે અહીંયા લખી શકાય EP/2. તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 2.67×10⁵² / 2. તો 2.67×2 જવાબ આવશે 1.3333×10⁵ ન્યૂટન. કઈ દિશામાં હશે આ વિદ્યુત ક્ષેત્ર? ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા. ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ Q થી પ્લસ Q તરફની છે તો આ વિદ્યુત ક્ષેત્ર પ્લસ Q થી માઇનસ Q તરફની દિશામાં છે. તો ઉદાહરણ 10 માં વિદ્યુત ડાયપોલના સૂત્રનો ઉપયોગ કરીને સરળતાથી વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરી શકાય છે. ચાલો હવે ઉદાહરણ 11ની વાત કરીએ. તો 11માં ઉદાહરણની રકમ વાંચો. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપેલા છે Ex/α(x^1/2), Ey અને Ez નું મૂલ્ય 0. તો અત્યારે જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તેમાં y દિશા અને z દિશાના ઘટકો 0 છે. પરિણામે કહી શકાય કે આ વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં હશે જેમાં અચળાંક આલ્ફાનું મૂલ્ય આપેલું છે 800 ન્યૂટન પ્રતિ કુલમ મીટરની મનાપઘાત. તો આ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ અને ઘનની અંદર રહેલા વિદ્યુતભારની ગણતરી કરો. ચાલો ફરીથી
અહીંયા આકૃતિ દોરીએ અને રકમને સમજીએ. ઉદાહરણ ત્રિપરિમાણની વાત થઈ છે. ત્રિપરિમાણ ચાલો x અક્ષ, આ y અક્ષ અને z અક્ષ, આ સંદર્ભ બિંદુ ઉગમ બિંદુ O. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રની હાજરી છે અને વિદ્યુત ક્ષેત્રનો y દિશાનો ઘટક અને z દિશાનો ઘટક શૂન્ય છે. એટલે વિદ્યુત ક્ષેત્રનો માત્ર x દિશાના ઘટકની હાજરી છે એટલે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે અને આ દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર છે તેને e x વડે દર્શાવેલું છે, જે કેટલું આપેલું છે આલ્ફા x ની બનાવ અને આલ્ફાનું મૂલ્ય આપેલું છે 800, તો 800 x ની બનાવ ઘાત. અને જોઈ શકાય છે કે આ વિદ્યુત ક્ષેત્ર x પર આધાર રાખે છે, એટલે x અક્ષની દિશામાં જેમ અંતર વધતું જશે તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ વધતી જશે. જેમ ઉગમ બિંદુથી x અક્ષની દિશામાં આગળ આગળ જતા જશે તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં ક્રમશઃ વધારો થતો જશે. એટલે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એક સમાન નથી, તો અત્યારે આપણી પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે તે અનિયમિત ક્ષેત્ર છે તેમ કહેવાય. અંતર સાથે તીવ્રતા વધતી જાય છે. આવા અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં એક સમઘન આપેલો છે, આ સમઘન દોરીએ. આવો એક સમઘન આપેલો છે અને સમઘનની દરેક બાજુની લંબાઈ સ્મોલ a છે અને ઉગમ બિંદુથી એની પહેલી બાજુનો અંતર પણ સ્મોલ a આપેલું છે અને આ સ્મોલ a નું મૂલ્ય છે 0.1 મીટર, a બરાબર 0.1 મીટર. તો આ સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ગણો તથા સમઘનની અંદર રહેલા વીજભારની ગણતરી કરો. ચાલો આપણે ગણતરી કરીએ. તો આ ફ્લક્સની ગણતરી કરવા માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરશું. ગાઉસના નિયમની પહેલી શરત છે બંધ ગાળો હોવો જોઈએ ત્રિપરિમાણમાં, ગાઉસિયન પૃષ્ઠ. તો આ સમઘનને આપણે ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારીએ અને તેની સાથે સંકળાયેલા ફ્લક્સની ગણતરી કરીએ. થિયરીને યાદ કરીએ તો આપણે એવું ભણેલા છીએ કે જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર રેખા અને સપાટી એકબીજાને સમાંતર હોય ત્યાં સુધી ઈ સદિશ અને ક્ષેત્રફળના એ સદિશ વચ્ચેનો કોણ 90 બને અને પરિણામે તેવી સપાટી સાથે ફ્લક્સ સંકળાતો નથી. તો વિદ્યુત ક્ષેત્ર અત્યારે x અક્ષની દિશામાં છે, x અક્ષને સમાંતર છે. તો આ સમઘનની જેટલી સપાટીઓ આ x અક્ષને સમાંતર હશે તે દરેક સપાટી ક્ષેત્ર રેખાને સમાંતર બને અને તે દરેક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય બને. તો અત્યારે આપણે આ સમઘનને નામ આપી દઈએ a b c d e a g h. તો આ જે સમઘન છે એમાં આ ઉપરની બાજુ આ બાજુ જે છે તે x અક્ષને સમાંતર હશે, એવી જ રીતે આ બાજુ પણ x અક્ષને સમાંતર ગણાય, એવી જ રીતે આ સામેની બાજુ b h t a અને પાછળની બાજુ b f g c, આ ચાર બાજુઓ વિદ્યુત ક્ષેત્ર રેખાને સમાંતર છે. એટલે આ ચાર બાજુઓ માટે ઈ સદિશ અને ક્ષેત્રફળના એ સદિશ વચ્ચેનો ખૂણો 90 નો બને, એટલે આ ચાર બાજુ સાથે ક્યારેય ફ્લક્સ સંકળાતું નથી. તો આવો આપણે લખી દઈએ.
एक बाजु छे आतड़ी ए बी ए ई बीजी बाजु छ सी डी ए जी बीजी बाजु आसान जे छे ते बाजु ए ई ए डी अने चौथी बाजु पाछळनी बाजु छे ते बी ए एफ जी सी ए विद्युत क्षेत्र में समांतर होवाथी तेनी साथे संकरायेलू फ्लक्स शून्य थशे कई रीते आपणे गणतरी करी हो तो आ सूत्र वडे गणतरी करी शकाय ई सदिश डॉट
0.31 માં ગુણ્યા 0.1 નો સ્ક્વેર તો 0.1 નો સ્ક્વેર કરીએ એટલે 10 ની માઈનસ 2 કા જે અહીંયા કેન્સલ થઈ જાય એટલે એનો ગુણાકાર 8 સાથે કરી દઈએ તો અહીંયા લખી ફરી છે તો આ માઈનસ નિશાની આગળ લઈ લો 800 ના 800 0.1 નું વર્ગમૂળ 0.3162 અને 0.1 નો સ્ક્વેર 0.01 સાદું રૂપ આપી દઈએ ગુણ્યા જવાબ આવે છે 2.53 માઈનસ 2.53 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ તો આપેલા સંગ્રહની ડાબી બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ 2.53 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ અને રૂમ છે બાકી ક્ષેત્ર રેખાઓ આ સપાટીમાંથી અંદર દાખલ હવે આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ જે સંગ્રહની જમણી બાજુ છે એને રાઈટ સાઈડ તરીકે વિચારીએ તો તે સપાટીના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ ની જે દિશા છે તેને એન આર કે પર દર્શાવી આ રીતે રાઈટ દિશા તો હવે જે વાત કરીએ છીએ કે ઈ કે જી એક સપાટી સાથે સંકળાયેલા ફ્લક્સની બાજુ જે સંગ્રહની રાઈટ સાઈડ આપણે જમણી બાજુ છે તો આ આર વડે દર્શાવી ઈ સદિશ ડોટ એસ સદિશ E is cos 0 સામાન્ય જુઓ તો વિદ્યુત ક્ષેત્ર પણ x અક્ષની દિશામાં છે ક્ષેત્રફળના સદિશની દિશા પણ x અક્ષ છે એક જ દિશા હોતી નથી તો વિદ્યુત ક્ષેત્ર આલ્ફા x ની મનાપાત s એટલે બાજુની લંબાઈનો સ્ક્વેર અને cos 0 નું મૂલ્ય એટલે અહીંયા x ના સ્થાને શું લખીશું તો x એટલે ઉગમ બિંદુથી આ બાજુ તો a plus a 2 x ના સ્થાને 2 આવશે ચાલો આલ્ફા 800 x ના સ્થાને 2 a a ની કિંમત 0.1 છે તો આ 0.2 એનો બનાવો a એટલે 0.1 એનો સ્ક્વેર ચાલો સાદું રૂપ આપી દઈએ તો 800 ગુણ્યા 0.2 નું વર્ગમૂળ 0.2 નું વર્ગમૂળ 0.01 જવાબ આવે છે 3.58 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ અને આ જમણી બાજુનો ફ્લક્સ દર મળે છે કારણ કે ક્ષેત્ર રેખાઓ તેમાંથી બહાર નીકળશે તો હવે આ સંગ્રહ સાથેનો કુલ ફ્લક્સ જોઈતો હોય તો 6 બાજુના ફ્લક્સનો સરવાળો એમાં આ બે બાજુ અને ચાર બાજુના ફ્લક્સ તો શૂન્ય હોય છે તો અહીંયા સંકલન લખવાની જરૂર નથી ચાલો તો આ સંદર્ભ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એટલે બધા જ ફ્લક્સનો બેઝિક સરવાળો શા માટે અધિક રાશિ છે એટલા માટે તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર આ બંનેનો બેઝિક સરવાળો રાઈટ હેન્ડ સાઈડ નો ફ્લક્સ લેફ્ટ હેન્ડ સાઈડ નો ફ્લક્સ અને અન્ય ચાર બાજુના ફ્લક્સ છે તે તો શૂન્ય મળે રાઈટ હેન્ડ સાઈડ નો ફ્લક્સ ધન છે 3.58 અને લેફ્ટ હેન્ડ સાઈડ નો ફ્લક્સ ઋણ મળે છે 2.53 ચાલો સાદું રૂપ આપી દઈએ 3.58 માઇનસ 2.53 જવાબ આવે છે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ ને કુલ ફ્લક્સ ધન મળે છે એનો અર્થ કે દાખલ થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે હશે એના કરતા બહાર નીકળતી ક્ષેત્ર રેખાની સંખ્યા વધારે હશે અથવા તો એમ વિચારી શકાય કે કુલ ફ્લક્સ ધન મળે છે એનો અર્થ કે જે લેફ્ટ હેન્ડ સાઈડ છે સંગતની ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી હશે અને રાઈટ હેન્ડ સાઈડ છે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હશે ચાલો હવે આપણે આની સાથે અંદર આવેલો વિદ્યુત ભારની ગણતરી કરવી છે અને કુલ વિદ્યુત ભાર બાઉના નિયમ પ્રમાણે ગણી શકાય તો સંગતમાં રહેલો કુલ વિદ્યુત ભાર કુલ વીજ ભારની ગણતરી કઈ રીતે ફ્લક્સ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન તો સિગ્મા ક્યુ
बराबर प्लस गुणिया 00 1.05 8.584 प्लस की माइनस 12 चलो गुणाकार कर लीजिए गुणिया 8.584 जवाब आ गया 9.30 10 की माइनस 12 का कुल आठो बीज बार आ संकल में समायलो અને આ સાથે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ.